પંથકમાં કાનુડો રમવાની અને વાળવાની અનોખી પરંપરાથી ઉજવણી કરવામાં આવે છે. થરાદ વાવ પંથકના ગામડાઓમાં કાનુડાની અનોખી ઉજવણીની પરંપરા છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે. એમાં થરાદના ગામડાઓમાં બહેનો તેમના સાસરીથી કાનુડો રમવા માટે હોજ ભરે પિયરમાં આવે છે અને ડીસી ઢોલના તાલે ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ કાનુડો રમે છે. અને આઠમના દિવસે ગામની બહેનો ગામના પવિત્ર ગણાતા તળાવમાંથી ચીકણી માટી લાવીને રાત્રે ગામના મંદિરે કે આગેવાનના ઘરે માટીનો કાનુડો બનાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ અને રાધાની માટીની મૂર્તિઓ ફરતે ઢોલના તાલે ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગાય છે. બીજા દિવસે ગામના લોકો દ્વારા કાનુડો વાળવામાં આવે છે અને ગામની બહેનોને જમાડવામાં આવે છે. અને જો કે અમુક ગામોમાં 3-4 દિવસ સુધી કાનુડો રાખવાની પણ પરંપરા છે. ત્રીજા દિવસે ગામની બહેનો દ્વારા શ્રી કૃષ્ણ અને રાધાજીની માટીની મૂર્તિ તળાવમાં પધરામણી કરવામાં આવે છે. આ વખત જન્માષ્ટમી પર લોકડાઉન અને કોરોનાની મહામારીમાં ગામડાઓના લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે કાનુડાની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર નારાયણ ચૌધરી, થરાદ. આજે આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે થરાદ વાવની અંદર જૂની પરંપરાગત ચાલી આવતી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે અમારા જાણલી ગામની અંદર અમારા યુવાનોએ એમની કલાકૃતિને દર્શાવીને સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવેલ છે અને બહેનો ગામમાંથી આવીને રમવા માટે આવે છે અને સરસ મજાનું આયોજન કરેલ છે જન્માષ્ટમી નિમિત્તે. અમારા યુવાઓની કલાનું અગજીભાઈ માસ્તર તથા ભગવાનભાઈ એવા સારા ખેડૂત છે, તથા સોમજીભાઈ, અરવિંદભાઈ, આ બધાએ મળીને એક સરસ મજાની એક કૃષ્ણ ભગવાનની મૂર્તિનું એક કલાનું પ્રદર્શન કર્યું છે. ખરેખર એક જોવાલાયક ને દર્શન કરવાલાયક મૂર્તિ અભયરૂપ બની છે. એ બદલ એ યુવાનોને બિરદાવું છું.